કોઠારા હાઈસ્કૂલના ભૂતપૂર્વ છાત્રોની ભુજમાં બેઠક યોજાઈ શાળા જીવનના નિસ્વાર્થ સંબંધોની યાદ તાજી કરાઈ. કોઠારા જીટી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ગયેલા ભુજ અને મુંદ્રા ગાંધીધામ વિસ્તારમાં રહેતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિવારની એક બેઠક શ્રી સોમચંદભાઈ લોડાયા તરફથી શ્રી પ્રભાતસિંહ જાડેજાના મુખ્ય મહેમાન પદે એકમ ભવન ભુજ મધ્યે યોજાઈ હતી, જેમાં કોઠારા ગોકુલદાસ તેજપાલ મેમોરિયલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થી ભાઈ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે નરેન્દ્રભાઈ ગોરે સર્વેને મીઠો આવકાર આપ્યો હતો. પ્રભાતસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો અને આગામી વર્ષ 2022માં સ્નેહ મિલન માટે કોઠારા ગામે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. અતિથિ વિશેષ પદ ભુજના નગરસેવક મનુભાભાઈ જાડેજા, વાડીલાલ પુકાર, પ્રવીણસિંહ જાડેજા, મધુકાંત શાહ, રમેશ ઠક્કર, મહેશ લાલકા, મહેશ કતીરા, લહેરચંદ ખોના, સરલાબેન જોશી, કીર્તિદાન અબોટી, ભાનુબેન ગોરે શોભાવ્યું હતું. સોમચંદભાઈ લોડાયાએ જણાવ્યું હતું કે સમય સાનુકૂળ હશે તો કોઠારા જીટી હાઈસ્કૂલ વર્ષ 1964 થી 2022ના સર્વે ભૂતપૂર્વ છાત્રોનું ત્રિદિવસીય સ્નેહ મિલન કોઠારા ગામે યોજાશે. શાળા જીવનના નિસ્વાર્થ સંબંધોને યાદ તાજી કરાવવામાં આવી હતી. રાકેશ વાઘેલા, કિરણ દરજી, વિક્રમસિંહ જાડેજા, કિરીટ રૂપારેલ, શૈલેષ માણેક, અશોક પોમલ, હસમુખ અબોટી, ચંદન, દિનેશ આરસા, નિકુંજ ભટ્ટ, સુકેતુ રૂપારેલ, વસંત કુર, હસમુખેશ ભટ્ટ, મણીલાલ આરસા, ટોકરસિંહ ચોબનપુત્રા, ઇબ્રાહીમભાઈ સોનારા, સાલેમામદભાઈ, રમેશ ડાભી, અનિલ ડાભી, રતનજી સોઢાએ સ્નેહ મિલન અંગે જરૂરી સૂચનો કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રબોધભાઈ મુનવર તથા નરેન્દ્ર ગોરે કર્યું હતું, જ્યારે આભાર દર્શન જગદીશ ગોર શર્માડે કરેલ હતી.